બરડામાં ભટકણ. પરમેશ્વર ઇઝરાયલ માણસો કાજે નિયમ કોઈને બંધ કર્યું, જેનો ઇન્દ્રસી બાંધલા પરમેશ્વરન વાયદાન વજસે નિયમન પાલન કરનો હતો. અવતેન જો સિનાઈ બયડાન ચાગોથો અગો અગવાઈ કર્યું, જો તેનું કાજે વાયદાન દેશમાં લીજાને ચાહતો હતો. યો દેશ કનાન દેશ બી કવાયતો હતો. પરમેશ્વર વાદવાન ખાંભો બનેન ઇન્દ્રે અગો અગો ઉઠાયલી એને ચે તેરે પછો પછો ચાલતા રહ્યા. પરમેશ્વર અબ્રામ ઇસાક અને યાકુબ કાજે વાયદો આપલો કે વાયદાન તો દેશ તેન્દ્રે પીડી કાજે આપતીશ. બાકુન તેને ટેમે ચા સારી ઘણા સૌટા જાતિ માનસે રહેતા હતા એને ચે કનાન કવાયતા હતા. યે કનાની માનસે પરમેશ્વરન આરાધના ની કરતા હતા અને તેરી આજ્ઞા કાજે ની માનતા હતા. તે ઝૂઠા દેવન આરાધના કરતા હતા અને ઘણા ભૂંડલા કામે કરતા હતા. પરમેશ્વર ઇઝરાયલ માનસો કાજે કહ્યું, જેતાર તમે વાયદાન દેશમાં જાશો તે આખા કનાનીથી છુટકારો લઈ લેજો. ઇન્દ્ર સાથે સંગોતિ ઘન કરતા એને વિયા બી ઘન કરતા. તમે હિન્દ્ર આખા મૂર્ત્યા કાજે નાશ કરી દેજો. અગર તમે મારી આજ્ઞા કાજે નહીં માને તે તમે બી તિંદ્રા દેવન આરાધના કરને બાદ જાશો. જેતાર ઇઝરાયલ કનાન દેશન સીમા પર પુગ્યા. મૂસા ઇઝરાયલમાં ગોથા હરેક જાતિન એક એક કરીન બારા માણસો કાજે નેવાડી. જો તેનું કાજે તેના દેશન ભેદ જાણને આદેશ આપ્યો કે જો દેશ કસલો છે. તેનું કાજે કનાનીન બે ખબર લેનો હતો કે ચે તાકતવા છે કે નહીં હોય. ચે બારા માણસે 24 દાડા તો ફીર્યા અને ચે પોછા આવતી રહ્યા. ચે માણસો કાજે કહ્યા, કનાન દેશ ઉપજાઉ છે અને બિયારું રેટ છે. બાકુન દેશ ભેદ કરને વાવા કહ્યા, તિંદ્રા ગાવે ઘણા વાતાડા છે એને ચે માનસે ઉચલા એને જાડા છે. અગર આપણું તિંદ્રે પર હમલો કરજે તે સાચલીન ચે આપણું હરાવ દેશે એને આપણું માર દેશે. કાલેબ એને યોશુ એને તિંદ્રા દુઈ ભાષે સાટાત કહ્યા, યો સાચલીન છે કે કનાનન માનસે ઉચલા એને તાકત પવા છે. બાકુન સાચલીન આપણું તિનુક હરાવ શકતલા. પરમેશ્વર આપને કરતા લડાયશે. બાકુન માનસે કાલેબન એને યોશુન ની સમજ્યા. જે મૂસા એને હારૂન પર રિસવાઈ ગયા અને કહ્યા, તું અમુક એના ભયાનક જગામાં કહા લાવ રહ્યું, અમુક મિશ્રમાં રહ્યો ન હતો. અગર આપણું હિના દેશમાં જાશો તે લડાઈમાં મર જાશો અને કનાની માનસે આપના બાયરા એને પૂર્યા ગુલામ બનાવ લેશે. તે માનસે તેનું કાજે પોછા મિશ્રમાં લીજાનેન કરતા એક નવલો અગવાક નેવાડને ચાહતા હતા. જેતાર છે માનસે ઓછા કર્યા તે પરમેશ્વર ઘણું રિસવાયું એને ચો મેવાવને તંબુમાં આવ્યો એને કહ્યું, તમો માર વિરુદ્ધ પાપ કરલા છે, એરેમ કરતા તમો આખા કાજે એના બોયડામાં ભટકનો પડશે. હરેક જન જે 20 સાલન એને તેરે ગોથા જાદા છે જે મોર જાશે એને ચે કોબી નીતિના દેશમાં જાય અને ની જઈ શકે. જો મેં તુમક આપલું છે નિસ્તા કાલેબ એને યહશુ જઈ શકતે. જેતાર ચે માનસે પરમેશ્વરન યુ વાત સમવ્યા તે ચે ઘણા દુઃખી હૈયા. કહા કે તે પાપ કરલા હતા. એરેન કરતા ચે કનાન દેશ પર હમલો કરને ફેસલો લેધા. મૂસા તેનો કાજે ની જાણે કરીને ચેતવણી આપ્યો. કહા કે પરમેશ્વર તિંદ્ર સાથે ની જાય. બાકુન ચે ની સમવ્યા. પરમેશ્વર તેની લડાઈમાં તિંદ્ર સાથે ની ગયું. એરેન કરતા ચે હાર ગયા એને તિંદ્રેમાન ઘણા સૌટા મર ગયેલા હતા. તેતાર ઇઝરાયલી માનસે કનાન ગોથા પોછા આવતી રહ્યા એને અવતેન 24 સાલ તક ચે બયડામાં ભટકતા રહ્યા. જેને ટાઈમે ઇઝરાયલી માણસે બયડામાં ભટકતા હતા તેને ટાઈમે પરમેશ્વર 24 સાલ તક તિંદ્રી ગરજા કાજે પૂરો કરતો હતો. તેનો સ્વર્ગમાં ગોથું મનના કવાયને વાવા રૂટા આપ્યો. ઢીક કરને વાવાન ભીડ કાજે બી તેની છાવણીમાં મોકલ્યા તાકી તિંદ્રેન કરતા ખાનો કરીને માસ રહીએ. તેના પૂરા ટાઈમમાં પરમેશ્વર તિંદ્રા ડગલા એને સાટ્યા ફાટને નહીં દેતું. યા તક કે પરમેશ્વર તિંદ્રેન કરતા દગડામ ગોથું પાણી નીકાવ્યું. બાકુન અત્ર કોર્નેન બાદમાં બી ઇઝરાયલન માનસે પરમેશ્વરન વિરુદ્ધ એને મુસ્તાન વિરાદ શિકાયત કર્યા એને કુડકુડ કર્યા. તે બે પરમેશ્વર વિશ્વાસ યોગ્ય રહ્યું. તો જો વાયદો કરલો હતો કે ચો અબ્રાહમ ઇસહાક અને યાકુબન પીડીન કરતા કરશે એને ચો તો કર્યું. એક અવી ઓછી ટેમ આવી કે તિંદ્રે જો પાણી નહીં હતો. પરમેશ્વર મૂસા કાજે કહ્યું, સાફર્યા સાથે વાત કર અને તેરેમાં કોથો પાણી નીકળશે. બાકુન મૂસા
ચાપડિયા સાથે વાત નહીં કર્યું, બાકુન સુહેરી લાકડી દોઈ કાવા ચાપડિયા પર દેદું. એના રીતે સિચે પરમેશ્વરન આદર નહીં કર્યા. ચાપડિયામાં ગથો પાણી તે નીકળી આવ્યો. બાકુન પરમેશ્વર મુસાસી રિસવાઈ ગયું. તું કહ્યું તું મારી નહીં સમવ્યું, કરીન તું વાયદાન દેશમાં નહીં જઈ શકે. જેતાર ઇઝરાયલી માણસે 22 સાલ તક બોયડામાં ભટકી ગયેલા, તેતાર જે પરમેશ્વર વિરુદ્ધ આવાજ ઉઠાવલા, જે આખા મર ગયેલા હતા, તેતાર પરમેશ્વર તેનું કાજે વાયદાન દેશન ધડે લીન ગયું. મૂસા ઘણું ડાયું હોઈ ગયેલું હતું. એરેન કરતા પરમેશ્વર યહોશુ કાજે નેવાડ્યું, કહા કે તું તિંદ્રી અગવાઈ કરનેમાં મદદ કર. પરમેશ્વર મૂસાસે વાયદું કર્યું કે એક દાહડું પરમેશ્વર મૂસાન તોસુ એક ભવિષ્ય કરતા કાજે મોકલશે. તેતાર પરમેશ્વર મૂસા કાજે એક બોયડાન ચોટી પર જાને કરી કહ્યું, તાકી જો તેના વાયદાન દેશ કાજે દેખ શકે. મૂસા તેના વાયદાન દેશ કાજે દેખ્યું, બાકુન પરમેશ્વર મૂસા કાજે તેના દેશમાં જાને કરતા અનુમતિ નહીં આપ્યું. હવતેન મૂસા મર ગયું. એને ઇઝરાયલીન માણસે 30 દાડા તક દુઃખ મનાવ્યું. હવતેન યહોશુ તિંદ્રુ અગવું બન્યું. યહોશુ એક વારલું અગવું હતું, કાકી જો પરમેશ્વર પર ભરસું મેકતું હતું, તેરી વાતો કાજે માન્યું.